વંથલી સુરતના ધંધુસર ગામે હોળી સાથે કલગ જ પરંપરાગત માન્યતા જોડાયેલી છે. ગામ લોકોની માન્યતા મુજબ રામમાં એક દૈવીય શક્તિ છે, જે લોકોના કષ્ટ દૂર કરવામાં અને તેમની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે. જે લોકોની મનોકામના પૂરી થાય તે લોકો હોળીના બીજા દિવસે ચહેરા પર રંગ લગાવી અજીબો વેશ ધારણ કરી રાનું રૂપ ધારણ કરે છે અને પછી ગધેડા પર બેસી ઢોલના તાલાખા ગામમાં ફરે છે. દુનિયા ભલે હાઈટેક બની ગઈ હોય પરંતુ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં એવી એવી અજીબો પ્રથા અને જૂની પરંપરા આજે પણ નિભાવવામાં આવી રહી છે. હોળી અને ધૂળેટીના તહેવારમાં વંથલી સોરઠના ધંધુસર ગામે હોળી સાથે એક અલગ જ પરંપરાગત માન્યતા જોડાયેલી છે. ગામના લોકોની માન્યતા મુજબ રામા એક દૈવી શક્તિ છે, લોકોના કષ્ટ દૂર કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે. લોકોની મનોકામના પૂરી થાય તે લોકો હોળીના બીજા દિવસે ચહેરા પર રંગ લગાવી અજીબો ગજીબ વેશ ધારણ કરી રાના રૂપ ધારણ કરે છે અને પછી ગધેડા પર બેસી ઢોલના તાલાખા ગામમાં ફરે છે. ઘરે ઘરે ગામની મહિલાઓ વરરાજાની જેમ ગધેડા પર સવાર થયેલ રાને પહોંચે છે. પરંપરા ધંધુસર ગામ સાથે આદિવાસી પહેલેથી જોડાયેલી છે, ત્યારથી જ આ ગામમાં અનોખો રા ઉત્સવ મનાવવામાં આવે છે. મારું નામ દાસા ધીરુભાઈ, હું આચાર્ય તરીકે નોકરી કરું છું અને આ મારું વતન છે. અહીં અમે જ્યારથી નાના હતા ત્યારથી આ રાની પરંપરા જોડાયેલા છે. અમે જોતા અને એમ કરતાં કરતાં અમે પણ આમાં જોડાયા. આમાં લોકો પોતે પોતાના પુત્રની પ્રાપ્તિ માટે, પૌત્રની પ્રાપ્તિ માટે અથવા તો પ્રપૌત્રની પ્રાપ્તિ માટે માનતા કરે છે અને રાહ થાય છે. આ વર્ષે લગભગ 7-8 રાહ થયા છે અને આ બધા રાહ એટલે એક દિવસના વરરાજા, એને જેટલું રાજાને માન મળે એટલું જ એને માન મળે. અને આજે અમે ઘેરે ઘેરે જાહું, બાળકોને રાને લોકો પગે લગાડે એટલું એને માન સન્માન આપે અને એમાંથી જે લોકો લોકફળો આપે એ ગાયો માટે અને એની નિરણ માટે અમે ઉપયોગ કરીએ. અને આ રીતનું અમારે વર્ષો જૂની, પેઢીઓ જૂની પરંપરા છે, આ હાલી આવે છે. તમે કયો તૈયાર ને? મારું નામ સિનુભાઈ મોહનભાઈ દેવરાણીયા, હાલ હું ધંધુસર ગામનો સરપંચ છે. આ રાની પરંપરા અમારે વર્ષો જૂની પરંપરા છે. હોળીના બીજા દિવસે, ધૂળેટીના દિવસે અમે રાની રવેડી કાઢીએ, અમે ગધેડી ઉપર રાને બેસાડીએ અને જે લોકોએ માનતા કરી હોય એ લોકો રાહ થઈ શકે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, વંથલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.